मित्रों रोज मोटिवेशनल वीडियोस अने महान पुरुषों ना विचारों मेळवता रहेवा माटे सब्सक्राइब करी लो भराड स्कूल्स यूट्यूब चैनल ने। मित्रों विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव विभाग में आप सौनु स्वागत छे। आजनी वार्ता समयांतरे दुर्गुणों ना घास ने कापता रहो। मित्रों कोई एक शहर नी अंदर कोई एक धनपति ए कायम माटे उत्तम प्रकार ना कार्यो करता रहे, कोई पण व्यक्ति एने घरे जाय, कोई पण प्रकार नी मदद मागे, आर्थिक मदद के अन्य प्रकार नी कोई पण मदद मागे तो ए मदद अचूक आपे, एटले के साचा अर्थ नी अंदर एना जीवन नी अंदर सद्गुणों नो भंडार ई सतत रीते आपता ज रहे एना आसपासना गाम नी अंदर एनी प्रतिष्ठा पण वधती गई। बधाई ने एम थयुं के आ धनपति आपणा गाम नी अंदर एक महान व्यक्ति छे। बधा एना वखाण करवा मीडा, चारे बाजुए थी ने बोलावा आवे, कोई फंक्शन मां पण बोलावे, पण परिस्थिति मानवनी जे होय एज प्रकारे एनी परिस्थिति पण बनी, एटले के बहु वधारे वखाण करवा मीडा, बधा एनी सारी सारी वातो कहेवा मीडा, एटले एना मां अहमनी मात्रानो पण वधारो थयो। सद्गुणोनु वावेतर बहु कर्युं, एनी खेड़ पण करी, एनी खेती पण करी अने सद्गुणोनो भंडार प्राप्त कर्यो, पण एनी साथो साथ एक खेतीनी साथे बाजूमां जे दुर्गुणोनो जे घास हतुं ए घास कापवानुं रही जतुं। मात्र सद्गुणोनी खेती करी राखे, सारा सद्गुणो विकसावी राखे, पण पड़खे जे दुर्गुणोनुं जे घास थाय, જેમ આપણને ખબર છે કે કોઈ પણ ખેડૂત હોય તો જ્યારે પાક વાવે છે ત્યારે પાકની અંદરથી જ્યારે કોટા ફૂટે છે અને આગળ એ પાક મોટો થાય છે ત્યારે આજુબાજુ ઘાસ ઉગે છે, જો એ ઘાસને કાપવામાં ન આવે તો આ જે વાવેલું છે વાવેતર મોટું ન થાય, એનો જે છોડ છે છોડ વધે નહીં એ આપણને ખબર છે। આ જે ધનવાન હતા એના મનમાં પણ સારું વાવેતર એને કર્યું, ખૂબ સારું વાવેતર કર્યું, પણ બાજુમાં જે ઘાસ ઉગતું, ઘાસ એટલે અભિમાનનું, અહંકારનું, ઈર્ષાનું, મારા જેવું કોઈ નહીં, હું આ એરિયામાં જેટલું કરું છું કોઈની તાકાત નથી, એટલું હું કામ કરું છું, હું પૈસા આપું છું, હું દાન આપું છું, હું મંદિરો બાંધું છું, હું હોસ્પિટલો બાંધું છું, મારા જેવું કોઈ નહીં, આ જે ઘાસ હતું એ ઘાસ કાપવાનું હારોહાર રાખવું જોઈએ, અને એ જો ઘાસ કાપતા રહીએ તો એ જે દુર્ગુણો છે દુર્ગુણોનો વિકાસ ન થાય। જ્યારે આ ધનપતિની અંદર સદગુણોનો જેટલો વિકાસ થયો એની હારોહાર દુર્ગુણોનો પણ વિકાસ થતો રહ્યો। મોટા ભાગની પ્રક્રિયા આ જ પ્રકારની છે। આ દુનિયામાં હજારો ને લાખો માણસો સદગુણોથી ઘેરાયેલા છે, પણ સાથોસાથ જે દુર્ગુણોનું ઘાસ કાપતું રહેવું જોઈએ ને, એમાં એ કાચા પુરવાર થાય છે, રહી જાય છે, ભૂલી જાય છે, અથવા અહમમાં યાદ આવતું નથી, અને જેને કારણે એક ને એક સમયે એની પડતી થાય છે। એ માણસ ધીમે 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 નીચે ઉતરતો જાય છે। જો જીવનમાં આગળ વધવું હોય, સાચા અર્થમાં સદગુણોની ખેતી કરવી હોય અને એ સદગુણોને કારણે આપણે સમાજમાં વધારે જો પ્રતિષ્ઠા મેળવવી હોય તો દુર્ગુણોનું ઘાસ કાપતા રહો, એટલે કે સદગુણોનો વેલો મોટો થતો જાય એમ હારોહાર દુર્ગુણોના ઘાસને કાપવાનું કામ કરવું પડે। મિત્રો મારે સૌ માતાઓને યુવાનોને કહેવું છે, ખૂબ સારા કામ કરો, ખૂબ આગળ વધો, જીવનમાં ઊંચાઈ ઉપર પહોંચો, પણ હારોહાર કોઈ નબળી ભૂમિકાનો વિકાસ તો હારોહાર થતો નથી ને, જો એ થતો હોય તો એને કાપતા રહ્યો અને તો જ જીવનમાં આગળ વધી શકશો અને ખૂબ થઈ શકે। સૌને ધન્યવાદ।